नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों आवनारू वर्ष विक्रम संवत 2078 आपणा माटे केवू जशे ए जाणवानी ताल आवेली बधाने छे। तो मित्रों आजना विडियो में आपणे जोईए आवनारू 2078 वर्ष वृषभ राशि माटे केवू रहेशे। ते पहेला मित्रों आप सौने दिवाळीनी शुभकामना, आवनारा नवा वर्षनी शुभकामना अने आवनारू वर्ष आपना माटे खूब फळदायी रहे एवा आशीर्वाद। मित्रों हवे जोईए आपणे वृषभ राशि। वृषभ राशि माटे विक्रम संवत 2078 શું લઈને આવ્યું છે, કઈ કઈ બાબતોમાં એને કાળજી રાખવી જોઈએ। મિત્રો નૂતન વર્ષના પ્રારંભમાં શનિ મહારાજ તમારા ભાગ્યસ્થાનમાંથી પસાર થાય છે। મે માસથી વર્ષના અંત સુધીમાં શનિ મહારાજ તમારા કર્મસ્થાનમાંથી પસાર થવાના। વર્ષના પ્રારંભમાં મહેનતનું ફળ યોગ્ય નહીં મળે, પરંતુ વર્ષના મધ્યભાગથી વર્ષના અંત સુધીમાં તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય એવા આશીર્વાદ શનિ મહારાજ તમને આપવાના છે। આ વર્ષમાં શનિ મહારાજ વ્યવસાયના ક્ષેત્રમાં તમને અગ્રેસર બનાવી શકે છે। આ વર્ષમાં તમે જાત મહેનતને વધુ પ્રાધાન્ય આપશો, તો આ રીતે શનિનું જે ભ્રમણ છે આ વર્ષમાં એ તમારા માટે શુભ સાબિત થવા જઈ રહ્યું છે। હવે જોઈએ મિત્ર ગુરુ મહારાજનું ફળ। ગુરુ મહારાજ આપના માટે શું કહે છે, 20 નવેમ્બરથી એપ્રિલ 2022 સુધી ગુરુ મહારાજ આપના કર્મસ્થાનમાંથી પસાર થશે। નવેમ્બરથી 2022 એપ્રિલ સુધીમાં જો બેદરકારી રાખી તો નુકસાન થવાની શક્યતાઓ બહુ મોટી દેખાઈ રહેલી છે। આ વર્ષના પ્રારંભમાં ગુરુની કૃપા ઉતરે, કુંડળીનો ગુરુ જો આપણો સારો હોય તો નવા ગ્રહમાં પ્રવેશ કરી શકીએ, મતલબ એક નવી પ્રોપર્ટી આપણે લઈ શકીએ। નવા કામકાજોની શરૂઆતમાં આળસને ત્યાગજો તો સફળતા ચોક્કસ મળશે। તમારી અંદર ઉત્સાહની કોઈ કમી નથી, પણ થોડી આળસ તમને પાછળ પાડી જાય છે। શરૂઆતના મહિનાઓમાં થોડી મુશ્કેલીઓ દેખાય છે, પણ એપ્રિલના અંત સુધીમાં આ બધું લેવલ થઈ અને સારો લાભ મળવાની પૂરેપૂરી શક્યતાઓ ગુરુનું ભ્રમણ બતાવી રહ્યા છે। શરૂઆતના મહિનામાં થોડી મુશ્કેલી, પણ બાકીના સમયમાં ગુરુ ધારેલો લાભ અણધારેલો લાભ અપાવી શકે છે। આર્થિક સંકળામણો દૂર થતી જાય, ભાઈબંધુઓ સાથેનો પ્રેમ વધતો જાય અને એપ્રિલ પછી નવા રોકાણો પણ તમે કરી શકશો। મિત્રો હવે જોઈએ આપણે રાહુનું ફળ। રાહુનું ગોચર આ વર્ષમાં જે કંઈ બી બદલાશે એ તમારી રાશિ પર શું અસર કરશે। રાહુ આપના દેહ સ્થાનમાંથી પસાર થાય છે। આપણું પોતાનું સ્વાસ્થ્ય અને આપણી જીવનસંગીની પતિ પત્ની એના સ્વાસ્થ્યમાં આપણે તકેદારી રાખવી પડશે। દાંપત્ય જીવનમાં ખટરાગ કે છૂટાછેડા સુધીના બનાવ બની શકે છે, તો આ બાબતે ચોક્કસ કાળજી રાખજો। જે લોકો રાજકીય બાબતોમાં જોડાયેલા છે એ લોકોનું રાજકીય વધ વધારવામાં રાહુ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવશે। એપ્રિલથી વર્ષના અંત સુધીમાં કંઈક નવા લોકોનો પરિચય થાય જે આપણા માટે ખૂબ લાભદાયક સાબિત થાય। જુલાઈ ઓગસ્ટમાં રાહુ કંઈક નવી મિલકતની ખરીદી કરાવી શકે છે। શેર સટ્ટા કે વ્યાજમાં અટવાયેલા નાણાં જૂન મહિનાની આસપાસ પાછા મળવાની શક્યતાઓ પણ પ્રબળ દેખાય છે। સ્વભાવમાં નમ્રતા, વાણી પર કાબુ અને વ્યવહારમાં નરમાઈ ચોક્કસ આ વર્ષ તમને રાહુનું ગોચર બહુ જ સારો લાભ કરાવી જાય। આમ જોવા જઈએ ને તો આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આ વર્ષે રાહુ આપણા હુકમના એક્કા જેવો સાબિત થઈ શકે છે। મિત્રો કોર્ટ કચેરીના કામથી દૂર રહેજો, એમાં તમને નુકસાન થઈ શકે છે। આ વર્ષના અંતમાં રાહુ કોઈ ખોટા કાર્યમાં તમને ફસાવીને નુકસાન પણ પહોંચાડી શકે છે, તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો। મિત્રો હવે જોઈએ આપણે આપણી આર્થિક બાબત આ વર્ષમાં કેવી રહેશે। વૃષભ રાશિવાળા માટે વિક્રમ સંવત 2078 વર્ષ આર્થિક બાબતોમાં કેવું રહેશે। મિત્રો આ વર્ષની શરૂઆતમાં જો કોઈક રોકાણની ગણતરી હોય, એવું કંઈ આયોજન હોય, તો એપ્રિલ માસ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરી લેજો। તમને જે પૈસા કમાવાની તાલ આવેલી છે, છેલ્લા 3-4 વર્ષથી તમે આ બાબતમાં અટવાઈ રહેલા છો,
તે કામ આ વર્ષમાં પૂર્ણ થતું દેખાય છે. રાહુ તમને ખૂબ સારો સપોર્ટ કરવાના છે. ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, મ્યુઝિક, ફિલ્મ, કલા, પ્રવાહી વસ્તુ, ફેશન ડિઝાઇનિંગ, આ બધા માટે જાન્યુઆરી મહિનો ખૂબ તેજીનો સાબિત થશે. જે લોકો નાના નાના કામ કરીને થાકી ગયા જ ને, એ લોકો આ વર્ષમાં મોટા કામ કરવાનું વિચારશે અને એમાં સફળતા પણ પ્રાપ્ત કરશે. આ વર્ષમાં આર્થિક પ્લાનિંગ પત્ની માટે, બાળકો માટે, કુટુંબ માટે કે આપના પોતાના માટે આપણે કરીશું અને એમાં સારી સફળતા પણ મળતી દેખાય છે. આ વર્ષમાં તમે તમારા કુટુંબનું અને તમારું પોતાનું ભવિષ્ય પ્લાનિંગથી સુરક્ષિત કરી શકશો, તો આ બાબત પર ધ્યાન આપજો. મિત્રો, આવું જ્યારે કહેવામાં આવે છે, જ્યોતિષમાં જ્યારે કોઈના ગ્રહ આપણે બતાવીએ છીએ કે ભાઈ બહુ સરસ, તો ત્યારે માણસની સજાગતા વધી જવી જોઈએ, નહીં કે બિંદાસ થઈ જવું જોઈએ. ભાઈ અમે કીધું ને મળવાનું છે, ના, પ્રયત્ન તમારે કરવાનો છે. ફળ કુદરત આપવા બેઠેલા છે, ગ્રહો તમને સારું ફળ આપવા બેઠેલા છે, પણ તમારા કર્મ બગાડો અને પછી તમે માંગશો તો જ્યોતિષમાં કોઈ વસ્તુ એવી નથી કે કર્મને આધીન ન મળે, કર્મને આધીન જ મળે. તો ખોટા કર્મથી સારું ફળ આપણે નથી મેળવવાનું, એ બાબત ચોક્કસ ધ્યાન રાખજો. જે લોકો મોડર્ન જિંદગી જીવે છે, યુવાનો, દીકરીઓ, સ્ત્રીઓ, એ લોકો માટે આ વર્ષમાં થોડુંક પોતાના વર્તન પર, પોતાના શોખ પર કાબૂ રાખવાની જરૂર રહેશે. એપ્રિલથી જુલાઈ આવા લોકો માટે એક ખર્ચાનો સમય સાબિત થઈ શકે છે અને ખોટા ખર્ચા થતાં તમારી આર્થિક બાબતો બગડી શકે છે. મિત્રો, આમ જોવા જઈશું ને તો વર્ષના પ્રારંભથી એપ્રિલ મહિના સુધીમાં વૃષભ રાશિવાળા માટે આર્થિક સંકળામણોમાં ઘણી મોટી રાહતો મળતી દેખાય છે. તો આનો સદુપયોગ કરજો, આનું પ્લાનિંગ કરજો. આ પ્લાનિંગ કરવાનું વર્ષ છે, તો એની પર ચોક્કસ ધ્યાન આપજો. નોકરી ધંધો આ વર્ષમાં વૃષભ રાશિવાળા માટે કેવો રહેશે? જો મિત્રો, તમે રમતગમતના ક્ષેત્રમાં જોડાયેલા છો, શિક્ષક છો, કોઈ ધાર્મિક જગ્યા સાથે જોડાયેલા છો, જજ છો, વકીલ છો, તો આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ સાબિત થશે અને આ સમયમાં તમે સારું એવું રોકાણ પણ કરી શકશો. જે લોકો આર્ટિસ્ટ છે, એક્ટર છે, ટીવી સિરિયલ, પિક્ચર, સિનેમા એમાં જોડાયેલા છે, ડાયરો કરે છે, કોઈ કલાકારી કરે છે, એવા લોકો માટે આ સમય થોડો સંઘર્ષ ભર્યો રહેશે. નોકરી કરવાવાળા માટે એપ્રિલથી જૂનનો સમય પ્રમોશન થઈ શકે છે, સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. બદલી થાય તો બદલી બહુ સારું ફળ આપે, પ્રમોશન સાથેની બદલી મળે. આ સમય તમારી ઈમાનદારી કામકાજમાં તમારું અલગ સ્થાન ઊભું કરી આપે, જેનાથી તમને ભવિષ્યમાં ખૂબ સારા ફાયદા મળે. તે સિવાય મિત્રો, નોકરીમાં લાલચ એમાં ફસાયા, કોઈ પાછલા હાથે ઇન્કમ કરવાની કોશિશ કરી અને એમાં જો કોઈ ચટકામાં ગોઠવાઈ ગયા, તો આવનારો સમય ઘણો તકલીફવાળો સાબિત થઈ શકે. પ્રમોશન તો જાય જ, નોકરી પણ જઈ શકે, અને આ બધાનું પરિણામ જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ચોક્કસ તમને જોવા મળે. મિત્રો, આ સમયમાં તમારી પ્રમાણિકતાને તોડવાનો બહુ મોટો પ્રયાસ થશે. ઘણા લોકો તમને બહુ મોટી મોટી લોભામણી લાલચો આપે, પણ આમાં ફસાતા નહીં આ સમય દરમિયાન, નહીં તો કેરિયર બરબાદ થવાના ચાન્સીસ બહુ મોટા દેખાય છે. તો આ બાબતમાં ચોક્કસ સાચવજો. ધંધાદારીએ પણ પોતાના ધંધામાં પ્રમાણિકતા જાળવી રાખવાની. ધંધો મળવાનો છે, સમય સારો જ છે, પણ ખોટા કર્મ કરીને, કામની ક્વોલિટી બગાડીને, તમારી પ્રોડક્ટ છે એમાં કંઈક આગળ પાછળ કરીને વેચવાના પ્રયાસ કરશો તો નામ ખરાબ થશે અને આગળ જતાં તકલીફો મળશે. તો આ બાબતે વેપારીઓએ બી પૂરતું ધ્યાન આપવાનું. ઓછા નફે બહોળો વેપાર, આ નીતિ આ વર્ષમાં અપનાવીને તો ખૂબ મોટો વેપાર કરી શકશો, ખૂબ સારું ટર્નઓવર કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્ય વૃષભ રાશિવાળા માટે આ વર્ષમાં કેવું રહેવાનું છે? મિત્રો, વર્ષના પ્રારંભથી થોડોક થાક અનુભવાય, પણ થોડોક આરામ અને માનસિકતા સ્થિર કરતા આ બધામાંથી આપણે નીકળી શકીશું. આમ જોવા જઈએ ને તો વૃષભ રાશિ પોતાની તબિયત પ્રત્યે જનરલી બેપરવા હોય છે, તો આ વખતે આવી લાપરવાહી કરતા નહીં. આ વર્ષમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, યોગ
આ બધી પ્રક્રિયાઓ જો તમે જીવનમાં જોડો છો તો તમારા માટે ઉત્તમ સાબિત થશે. આ વર્ષમાં સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવતા રહેવું તમારા માટે હિતાવહ રહેશે. આ વર્ષમાં થોડો ઘણો દવાઓનો સહારો લેવો પડશે. મિત્રો, આયુર્વેદિક પર જોર મૂકજો, એલોપેથિક જરૂરિયાત પ્રમાણે લેજો. જે લોકોની જન્મકુંડળીમાં ગ્રહમાન જ્યારે થોડું નબળું હોય ત્યારે આવા સમયમાં લોકો ડિપ્રેશનનો ભોગ બને છે, તો નબળી કુંડળીવાળાએ આ બાબત પર પણ ધ્યાન આપવાનું છે. પેટ, પેનક્રિયાસ અને લીવર આ બાબતોમાં થોડી તકલીફ આવી શકે છે, તો સમયસર ઇલાજ કરાવવાનું ચૂકતા નહીં. મિત્રો, આ વર્ષમાં એવું દેખાય છે કે તમારી બેદરકારી તમારી તબિયત પર અસર કરે, બરાબર, તો આ આપણા માટે એક નુકસાન કરતા સાબિત થાય. એવું કહેવાય છે કે મિત્રો, સાવધાની એ જ આપણા માટે સફળતા હોય છે, તો આ બાબત પર ધ્યાન આપીને તબિયત સાચવજો. હવે જોઈએ મિત્રો, સંતાન બાબતમાં આપણે આ વર્ષમાં શું મળવા જઈ રહ્યું છે. વર્ષના પ્રારંભમાં સંતાનોનો પ્રેમ તમે પામી શકશો. સંતાનો તરફથી સારો વર્તાવ અને એ લોકોની યોગ્ય મહેનત તમને થોડી રાહત અપાવશે. જે લોકોને સંતાન નથી એ લોકોને આ વર્ષમાં સંતાન મળવાની શક્યતાઓ છે. જે લોકોના સંતાન પરદેશ રહીને ભણે છે એ લોકો પ્રગતિ કરતા દેખાય છે. જે લોકોના સંતાન પોતાની સાથે વેપારમાં જોડાયેલા છે એ લોકો પણ એક સારું કામ કરતા તમને રાહતની લાગણી અનુભવાય. જેઓના સંતાન પ્રાઇવેટ પોતાનું નાનું મોટું કંઈક કામ કરે છે એ લોકો પણ આ વર્ષમાં સફળતા તરફ આગળ વધશે. ઘણા સમયથી જે લોકો સંતાનો સાથેના મતભેદથી પીડાય છે એવા વ્યક્તિઓએ આ વર્ષમાં થોડીક મહેનત કરવી જોઈએ ને થોડી સમજદારી કેળવીને સંતાનો સાથેના સંબંધ સુધારશો તો ખૂબ સારા ફાયદા તમને આ વર્ષમાં સંતાનો તરફથી મળવાના છે. જેઓના સંતાન રમતગમતના ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકોએ થોડું ધ્યાન આપવું અને કોચિંગ બાબતે ધ્યાન આપશો તો તમારું સંતાન આ ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકશે. તો મિત્રો, હવે જોઈએ વૃષભ રાશિની સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું હશે. મિત્રો, બહેનો માટે જેના લગ્ન નથી થયા એ લોકોને આ વર્ષમાં મનગમતું પાત્ર મળી જાય, સગાઈ થઈ જાય, લગ્ન પણ થઈ શકે છે. વડીલોનો સાથ સહકાર મળશે, પણ તમારો ચીડિયો સ્વભાવ તમને બધાથી દૂર કરે તો નવાઈ નહીં. સ્વભાવમાં સુધારો લાવવાની જરૂરિયાત આ વર્ષ પૂરતી રહેશે. આ વર્ષમાં આમ જોવા જઈએ ને તો સ્ત્રીઓ માટે રાજયોગ જેવો યોગ સર્જાઈ રહ્યો છે. બધી બાજુથી બધા સુખ મળે, સ્વભાવમાં બદલાવ જરૂરી રહેશે. જે સ્ત્રીઓ નોકરીના કારણે પતિથી અલગ રહે છે, ઘણા અંતર પર પોતાનું જીવન જીવે છે, તો આવી સ્ત્રીઓ માટે આ વર્ષમાં એવા સંજોગો બને કે તે પોતાના ફેમિલી સાથે સારો સમય આપી શકે અને સારું જીવન જીવી શકે. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે, આ વર્ષમાં ખોટું શોપિંગ, ખોટા શોખ આનાથી દૂર રહેજો, નહીં તો ખર્ચાઓ પૂર્ણ કરવામાં તકલીફ પડે. ઓગસ્ટ માસ પછી ઘરની ઈચ્છા રાખનારી બહેનો માટે સારા સમાચાર મળે, પોતાનું ઘર બનાવી શકે. નોકરી કરતી સ્ત્રીઓને પોતાના ઉપરી અધિકારીઓ તરફથી શાબાશી મળે અને તમારા કામને વખાણવામાં આવે. જે બહેનોએ આટલા વર્ષ ખૂબ મહેનત કરી છે, કંઈક યશ પ્રાપ્ત કરવા માટેની મહેનત કરી છે, એવી બહેનો માટે આ વર્ષમાં ખૂબ સારું ફળ અને જે તમારી મનની ઈચ્છા છે એ પ્રમાણેનું માન સન્માન, યશ પ્રતિષ્ઠા બધું તમને મળવાનું છે. મિત્રો, બીજી એક વાત બહેનો માટે મારે ખાસ કરવી છે, એને ચેતવણી સમજો તો બહુ સરસ તમને એનું ફળ મળશે. જે બહેનોને બીજો પુરુષ મિત્ર રાખવાની ઈચ્છાઓ છે, જે લોકો રાખે છે, એ લોકોએ જૂનથી સપ્ટેમ્બર આ સમય સાચવવાનો, નહીં તો આ સમયમાં આ બધી બાબતો સમાજમાં જાહેર થઈ શકે છે અને તમારી બદનામી પણ થઈ શકે છે, તો આવા વ્યવહારોથી બહેનોએ સાચવીને રહેવું. મિત્રો, જે બહેનો બહુ નરમ દિલની છે એ લોકોએ પણ આ સમયમાં સાચવવાનું છે. એ લોકો પણ ખોટો આરોપ પણ લાગી શકે છે. જે લોકોની કુંડળીમાં મંગળ અને ગુરુ બરાબર નથી, ડિગ્રી વાઇઝ સારા નથી, ખોટા સ્થાનમાં બેઠેલા છે, એવી સ્ત્રીઓ માટે આ સમયમાં માસિકને લગતા રોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો આવા કોઈ લક્ષણો દેખાતા જ બહેનોએ આ બાબતે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી. હવે જોઈએ મિત્રો, આ વર્ષમાં યાત્રા પ્રવાસ
કેવો રહેશે? મિત્રો, આ વર્ષના પ્રારંભથી જે લોકો વેપારમાં જોડાયેલા છે એ લોકોને વેપાર અર્થે યાત્રાઓ કરવી પડે, આગળ પાછળ સમય કાઢીને પણ આમાં ધ્યાન આપવું પડે. યાત્રાઓ સફળતાપૂર્વક પાર કરી શકશો, યાત્રાઓથી સારું કામકાજ તમને મળી પણ શકશે. વર્ષની શરૂઆત ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના જે યાત્રા પ્રવાસ છે એ કદાચ તમારા માટે એટલા લાભદાયક સાબિત નહીં થાય, પણ આના પછીના યાત્રા પ્રવાસો તમારા માટે સારા સાબિત થશે. મિત્રો, યાત્રામાં ખર્ચા ઉપર ધ્યાન આપજો અને પર્સ પાકીટનું ધ્યાન ચોક્કસ રાખજો. આ વર્ષમાં પત્ની બાળકો સાથે હવાઈ મુસાફરી પણ થઈ શકે છે, બહાર કંઈક હરવા ફરવા જવાનું પણ થઈ શકશે. જે લોકો સહકુટુંબ પ્રવાસ કરે છે એવા લોકોએ પત્ની અને માતા પિતાની તબિયતનું ધ્યાન ચોક્કસ રાખવું. જે લોકો પહેલેથી વિદેશ સાથે જોડાયેલા છે એવા વ્યક્તિઓ વિદેશ પ્રવાસ કરે અને વિદેશમાં કંઈક સ્થાયી થવા અંગેના વિચારો પણ તમે વિચારી શકો છો, ત્યાં કોઈક પ્રોપર્ટી લેવાનું પણ આયોજન કરી શકો છો. મિત્રો, આ વર્ષમાં ગરમીવાળા પ્રદેશનો પ્રવાસ બને ત્યાં સુધી ટાળજો અને યાત્રા દરમિયાન બને ત્યાં સુધી સંભાળીને રહેવું અને શરાબથી દૂર રહેવું, આનાથી તમને નુકસાન થઈ શકે છે યાત્રામાં, તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. આ વર્ષમાં ઘણા બધા ધાર્મિક પ્રવાસો પણ તમે કરી શકશો. માતાની આરાધના કરજો અને માતાના સ્થાનોનો પ્રવાસ કરજો, ખૂબ સારું ફળ મળશે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો માટે આવનારું વર્ષ કેવું. મિત્રો, આ વર્ષમાં સાયન્સ, ડૉક્ટરી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે. સારી સફળતા સાથે આગળ વધવાનો બહુ જ સારો મોકો મળશે. પોતાના ઘરથી દૂર રહીને ભણવાનું, વિદેશ જઈને ભણવાનું, કોઈ હોસ્ટેલમાં રહીને ભણવાનું સ્વપ્ન આ વર્ષમાં પૂર્ણ થતું દેખાય છે. તે સિવાય આયુર્વેદિક ક્ષેત્રમાં જોડાયેલા, ચિત્રકામમાં જોડાયેલા, ઔષધાલય કે ધર્મની કોઈ બાબતોમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય, અને આ સમયમાં તમે તમારું પોતાનું એક સારું પરફોર્મન્સ આપી શકશો અને જીવનમાં આગળ વધી શકશો. જે વિદ્યાર્થીઓ બીજાના હાથ નીચે રહીને, કોઈના અંડરમાં રહીને કંટાળી ગયેલા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આવનારો સમય 14 મેથી 20 ઓગસ્ટ વચ્ચે પોતાનું કાર્ય કરવાનો એક સારો મોકો મળે અને પોતાનું પરફોર્મન્સ બતાવીને સ્વતંત્ર રહેવાનો મોકો પણ તમને મળી શકશે. મિત્રો, આ વર્ષમાં અનુભવ અને પ્રેક્ટિકલ આ બે પર ધ્યાન આપજો, જીવન ખરેખર સરસ થશે. તો મિત્રો, આ હતું આવનારા વર્ષ વિક્રમ સંવત 2078માં વૃષભ રાશિ માટે વર્ષ કેવું રહેશે એની સંપૂર્ણ જાણકારી મેં તમને આપી. તો મિત્રો, હવે આપણે જોવું જોઈએ કે ભાઈ આ વર્ષ દરમિયાન મારે કયા કયા ઉપાય ઉપર ધ્યાન રાખવું જોઈએ અને કયા ઉપાય કરતા રહેવા જોઈએ જેથી કરીને મને સારું ફળ મળે. તો મિત્રો, આપણે પહેલાં તો આપણા વિઘ્નહર્તાને યાદ કરવા જોઈએ, એમની આરાધના કરવી જોઈએ, બરાબર. તે સિવાય આ વર્ષમાં રાહુથી તમને શરૂઆત પછી વચ્ચેના સમયથી વર્ષના અંત સુધીમાં રાહુથી ઘણો સારો લાભ થવાની શક્યતાઓ છે, તો રાહુનું દાન કરતા રહેવું, રાહુના ઉપાય કરતા રહેજો. મિત્રો, તે સિવાય ગૌની સેવા, કોઈ ઘરડી સ્ત્રીઓની સેવા, દહીં, કપૂર, ઘી આ વસ્તુ તમે દાન કરી શકો છો. મંદિરમાં જઈને માં લક્ષ્મીની આરાધના કરી શકો છો, શક્તિની આરાધના કરી શકો છો, ઋણ દાન કરી શકો છો, કોઈક નાની નાની કન્યાઓને તમે મદદરૂપ થઈ શકો છો. તો મિત્રો, આવા નાના નાના ઉપાયોથી આપણે આપણા જીવનને સરળ રાખી શકીએ છીએ. તો આ બાબતે ધ્યાન આપી અને આ વર્ષનું બને એટલું સારું ફળ લેવાનું પ્રયત્ન કરજો. તો મિત્રો, વર્ષની શરૂઆતમાં તમને આ જાણકારી મેં આપી છે એનો સદુપયોગ આખા વર્ષ દરમિયાન તમારી જિંદગી માટે કરજો અને એનો સારો લાભ લેજો. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.